ચલો મિત્રો, હવે આપણે બીજો દાખલો કરીશું. બીજા દાખલાની રકમ છે 64 એમ ઘન માઇનસ 343 એમ ઘન, બરાબર. મતલબ કે આ નિર્દેશન આપણે આ બીજું નિર્દેશન છે એનો ઉપયોગ કરીશું. એટલે સૌથી પહેલાં આપણે આનું ઘનમૂળ લખવું પડશે, બરાબર. 64 છે, 64નું ઘનમૂળ થશે 4 એમના એમ માઇનસ 343 છે એનું ઘનમૂળ થશે 7 એનો એકમ, બરાબર. હવે આ પ્રમાણે આપણે પદ મૂકી દેશું, બરાબર. એટલે પહેલા કૌંસમાં શું આવશે? તો પહેલો પદ માઇનસ બીજું પદ કૌંસ પૂરો, બીજા કૌંસમાં પહેલા પદનો વર્ગ એટલે 4 એમ કૌંસનો વર્ગ ઓછા છે તો વિરુદ્ધ નિશાની આવશે, વત્તા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 4 એમ કૌંસમાં 7 એમ વત્તા બીજા પદનો વર્ગ એટલે 7 એમ નો વર્ગ. આ ત્રીજું કૌંસ, બરાબર. હવે પહેલું પદ એમને પહેલું કૌંસ 7 એમ 4 નો વર્ગ 16 એમ વર્ગ નો વર્ગ વત્તા 4 7 28 એમ વત્તા 7 નો વર્ગ 49 એમ. સમજો મિત્રો, આ થઈ ગયો તમારો બીજો દાખલો, બરાબર. હવે આપણે એના પછી દાખલો કરવાનો છે. એના પછીનો દાખલો છે 11 નંબરનો, બરાબર. તો 11માં દાખલામાં શું કહેવામાં આવે છે? 11મો દાખલો જે છે એમાં એમ કહે છે કે અવયવ પાડો, તો એ કયા નિર્દેશનનો ઉપયોગ કરવામાં આવે છે એ જોવાનું છે, બરાબર. ફોર એક્ઝામ્પલ 11 જોશું. હવે 11માં દાખલાની રકમ છે 27 એક્સ ઘન વત્તા વાય ઘન વત્તા ઝેડ ઘન. માઇનસ 9 એક્સ વાય છે. બરાબર. આ રકમ છે, કયા નિર્દેશનનો આપણે આમાં ઉપયોગ કરીશું, બરાબર. તો એના માટે આપણે નિર્દેશન 8, બરાબર. 8નું નિર્દેશન તમે જોશો ને તો એ આ જ રીતે નિર્દેશન આપેલો છે, બરાબર. એના ઉપરથી તમે આના કૌંસ બનાવી શકો કઈ રીતે, બરાબર. નિર્દેશન 8નો આપણે ઉપયોગ કરીશું. બરાબર. નિર્દેશન 8, તો નિર્દેશન 8 છે, બરાબર. તો એ કેવી રીતે છે, શું છે? તો એ પેલા આપણે લખી લઈએ. તો કે પેલા પેલું પદ બીજું પદ ત્રીજું પદ, બરાબર. બીજો કૌંસ, બીજા કૌંસમાં શું આવશે? પેલા પદનો વર્ગ પછી બીજા પદનો વર્ગ પછી ત્રીજા પદનો વર્ગ પછી માઇનસ પહેલું પદ ગુણ્યા બીજું પદ, પહેલું પદ ગુણ્યા બીજું પદ પછી માઇનસ બીજું પદ ગુણ્યા ત્રીજું પદ માઇનસ ત્રીજું પદ ગુણ્યા પહેલું પદ એટલે ઝેડ એક્સ, બરાબર. આ રીતે નિર્દેશન બનશે. આનું તમે સાદું રૂપ આપો એટલે આ થશે, બધું આનું સાદું રૂપ આપો એટલે તમને આ રકમ. તો આપણે આ રીતે એના પદ પ્રમાણે એની રકમ મૂકવાની છે. એટલે પહેલા પદ બીજું પદ અને ત્રીજું પદ પહેલાં એનો ઘનમૂળ આપણે કરવું પડશે, બરાબર. એ પહેલાં આપણે રકમ લખી લઈએ, બરાબર. આના મુજબ દોરવાનું આપણે. તો પહેલું પદ છે 27, તો 27 છે તો 27નું ઘનમૂળ થશે 3 એક્સનું ઘનમૂળ એક્સ કૌંસનો વાય છે
આ પગ મુકાઈ ગયો, હવે આ પ્રમાણે કિંમતમાં આપણે મૂકી દેવાનો છે એટલે તમારો દાખલો થઈ જશે. બરાબર, એ તે મૂકશો તો શું થશે, પેલું પદ વત્તા બીજું પદ વત્તા ત્રીજું પદ, બીજું કૌંસ પેલા પદનો વર્ગ એટલે અહીં મોટો કૌંસ કરીએ આપણે, પેલું પદ છે ત્રણ એક્સ કૌંસનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ એટલે સીધું વાય વર્ગ વત્તા ત્રીજું પદ એટલે ઝેડ ઝેડનો વર્ગ માઇનસ પેલું પદ ગુણ્યા બીજું પદ, પેલું પદ છે ત્રણ એક્સ અને એનો વાય. બરાબર, એટલે પેલું પદ ત્રણ એક્સ બીજું પદ વાય માઇનસ બીજું પદ અને ત્રીજું પદ વાય અને ઝેડ એટલે અહીં આવશે વાય અને ઝેડ માઇનસ ત્રીજું પદ અને પેલું પદ એટલે ઝેડ અને ત્રણ એક્સ. સમજાવો મિત્રો, આ પદ પ્રમાણે આપણે એની કિંમતો મૂકી છે. આગળના વિડીયોમાં જોશું. બીજું આગળ